પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમનું એક એક કાર્ય અદ્ભુત અને અકલ્પ્ય હતું. એવરીથિંગ દેટ હી ડીડ વોઝ ગ્લોરિયસ, એલિગન્ટ એન્ડ ઇન્ક્રેડિબલ. મંદિર જુઓ, બે નમૂન. સેવા કાર્ય જુઓ તો અમાપ. ઉત્સવો અકલ્પ્ય. કોઈ પણ આયોજન પ્રમુખ સ્વામીએ આશીર્વાદ આપ્યા હોય, એ દરેક આશીર્વાદની અંદર અજોડતા આપણને જોવા પ્રાપ્ત થઈ છે. સો ઇટ ઇઝ ટ્રુ દેટ હિઝ વર્ક્સ વર ઇન્ક્રેડિબલ. સ્વામીનું કાર્ય વિરાટ હતું અને એ વિઝિબલ હતું, પણ એની પાછળ જે પ્રમુખ સ્વામીની જે ભાવના એ ઇનવિઝિબલ હતી, કહેતા કે અદૃષ્ટ હતી. કાર્ય દેખાતું હતું પણ ભાવના અનુભવાતી હતી. હકીકતની અંદર જ્યારે સ્વામીશ્રીની સેવા કાર્યનું આપણે વિહંગાવલોકન કરીએ, ત્યારે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ લખી ચૂક્યા, પ્રમુખ સ્વામી વોઝ ધ હિમાલયસ ઓફ હ્યુમેનિટેરિયન એક્ટિવિટીઝ એન્ડ ધ પેસિફિક ઓફ પીસ. સેવા કાર્યની અંદર પ્રમુખ સ્વામી એક હિમાલય તુલ્ય હતા, છતાં પણ પ્રશાંત મહાસાગર જેમ પોતે શાંત હતા. મૂળભૂત પ્રમુખ સ્વામીની જે સેવા હતી એની અંદર આધ્યાત્મિકતા અને દિવ્યતા વણાયેલી હતી, અને તેથી જ સેવા એ સ્વામીનો સ્વાભાવિક ગુણ હતો. કોઈ કહે અને કરે તે કાર્ય કહેવાય, કોઈ કહે તે પહેલા કરે તે કરુણા કહેવાય. ભુજ ભૂકંપ વખતે સૌને એક અનુભૂતિ થઈ કે પ્રમુખ સ્વામી ક્યારેય કોઈના કહેણની એમણે રાહ નથી જોઈ. હી એક્ટેડ ફ્રોમ વિધિન, ઇટ વોઝ ઇન્સ્ટિંક્ટિવ. જેમ માખણ પીગળે તેમ સ્વામીશ્રીનું દિલ કરુણાથી પીગળતું હતું, અને એ પણ વાતના અમે અનુભવી છીએ કે જ્યારે 26 જાન્યુઆરી 2001 ભૂકંપ આવ્યા પછી તત્કાલીન ચીફ મિનિસ્ટર કેશુભાઈ પટેલે સ્વામી બોચાસણમાં હતા અને સ્વામીને ફોન કર્યો, એ પડ ઘડીની અંદર જ જ્યારે ફોન કરીને કહ્યું કે સ્વામી ગુજરાતમાં બહુ મોટો ભૂકંપ આવ્યો છે, વળતા જવાબમાં બાપાએ કહ્યું કે સાહેબ અમારા મંદિરોમાં રસોડા અને જમવાના થાણા શરૂ થઈ ગયા છે. અવારનવાર ચીફ મિનિસ્ટર સાહેબ આ વાત ટાંકે છે, અને આપણા લાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી વારંવાર એક વાત દોહરાવે છે કે જ્યારે સમાજની અંદર કોઈ ભૂકંપ હોય, હોનારત હોય, પૂર હોય, સુનામી હોય, અમારે સરકારે એક જ ફોન પ્રમુખ સ્વામીને કરવો પડે અને પછી સરકારને પણ નિરાશ થઈ જાય, એવું પ્રમુખ સ્વામીનું કાર્ય છે. અને આ વાત, ઇટ ઇઝ નોટ સીન ઇન ધ બિગ થિંગ્સ, ઇટ ઇઝ સીન ઇન ધ સ્મોલ થિંગ્સ. પ્રેમ અને કરુણા એ મોટા આયોજનની બાબત નથી, પણ નાની નાની બાબતની ચિંતાની બાબત છે. તરત જ સ્વામીએ ભુજની અંદર સેંકડો સંતો અને હજારો સ્વયંસેવકોને કટિબદ્ધ કર્યા. એ દિવસ ને એ રાત મને ઇદમ યાદ છે કે પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને બીજા સંતો અને અમે બધા ભેગા થઈને ચિંતા કરતા હતા કે આ ગરમ રસોડું જે ચલાવવું ને એ સહેલું નહોતું. ફ્રેશ વેજીટેબલ્સ, ગ્રેઇન્સ, ફ્યુઅલ, વોટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જ્યારે ભુજની અંદર રસ્તા નહોતા, લાઇટ નહોતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, શાકભાજી નહોતું, પાણી નહોતું, તે વખતે ગરમ રસોડા ચલાવવા એ ચેલેન્જ હતી. અમે બહુ જ કલાક ચર્ચા કરીને રાતના બાપાને ફોન કર્યો છે, જો કાર્ય અને કરુણામાં ભેદ શું છે. અમે સંતોએ તર્કબદ્ધ સ્વામીને રજૂઆત કરી કે સ્વામી હવે ગરમ રસોડા શક્ય નથી. અને બીજું, અમારી પાસે એક બાનું હતું કે ઇન્ટરનેશનલ એજન્સીઝ અમને કહેતા હતા
કે કોઈ પણ હોનારતની અંદર જ્યારે લોકો મરી ગયા હોય અને તે વખતે ગરમ ફ્રેશ ખાવાનો પ્રયત્ન કરો તો એમાં કોઈક વાર રોગચાળો થાય, ફૂડ પોઈઝનિંગ થાય, જર્મ્સ વધે, એના માટે પણ તમારે પ્રીપેક્ડ ખાવાનું આપવું પડે. ઇન્ટરનેશનલ એજન્સીઝ વર સર્વિંગ પ્રીપેક્ડ ખાવાનું. અમે આ બધી તર્ક અને દલીલ પ્રમુખ સ્વામીને કરી. જો સત્પુરુષ વિચારે છે કંઈક જુદી ભૂમિકાનું દલીલ કરી એટલે સ્વામીએ પ્રેમથી સાંભળીને કહ્યું. સ્વામી કહે કે સગી માં હોય અને તમને રોજ ઠંડુ ખાવાનું આપે એના કરતા કોઈક માં તમને હુંફાળું કરીને દૂધ પાય એમાં પ્રેમ રહેલો છે એટલે ગરમ જ ખાવાનું આપવું જોઈએ. અત્યારે લોકોને અન્નની જરૂર નથી, હુંફ, તે નીડ લવ. અને સ્વામીશ્રીએ જ્યારે એક શબ્દ કહ્યો, વિચારજો હાઉ પ્રમુખ સ્વામી મોટિવેટ્સ એવરીબડી. અમે રસોડું બંધ કરવા ફોન કર્યો અને બીજે દિવસથી 11 જગ્યાએ ગરમ રસોડા શરૂ થાય એ બીએપીએસ સંસ્થા છે. આ પ્રમુખ સ્વામીની કરુણા કોઈના કહેવાતી નહીં, અંતરથી ઊભી થતી હતી. અને કરુણા અને પ્રેમ એટલે શું? ઇટ ઇઝ સીન ઇન ધ સ્મોલર થિંગ્સ ઓફ લાઈફ. ચિંતા જુઓ, ક્યારેય સ્વામીએ અમને ગાઈડન્સ આપ્યું હતું કે આંકડા મોટા કહેવા નહીં. 20,000 બ્લેન્કેટ આપી હોય તો 10,000 કેવી, ક્યારેય મોટા આંકડા કહેવા નહીં. લેસન નંબર 1. બીજું સ્વામીએ કહ્યું હતું કે આપણે સેવા લેવા નથી જતા, સેવા કરવા જઈએ છે. લેસન નંબર 2. ત્રીજું સ્વામીએ જ્યારે નાની નાની બાબતની ચિંતા કરે, એકવાર રાતે સ્વામીનો ફોન આવે ને સ્વામી કહે કે અમને ખબર પડી છે કે લોકોના નખ વધી ગયા છે, ભૂકંપ પીડિતોના નખ વધે એ પ્રમુખ સ્વામીને ચિંતા હોય એટલે ટ્રક ભરીને નેઇલ કટર મોકલ્યા. લે, લોકો ભૂકંપમાંથી ભાગ્યા છે, ચંપલ સ્લીપર નહોતા તો સ્વામીએ ટ્રકો ભરીને સ્લીપર ચંપલ મોકલ્યા. ટૂથપેસ્ટ, બ્રશ, નાની નાની બાબતની સ્વામીએ ચિંતા કરી. પણ ક્લાઇમેક્સ કહું છું, ગરમ રસોડા તો ભારે પડતા હતા પણ બાપાનો એકવાર ફોન આવ્યો ને સ્વામી કહે કે આપણે મેન્યુમાં શું આપીએ છીએ, આ કઈ લગ્ન છે કે પાર્ટી છે? અમે કીધું કે બાપા એક જ છે, ખીચડી ને છાશ. સ્વામી કહે મહિનાઓ સુધી એકનું એક ખાવાનું ખાય તો લોકોને લાગે અમે રાહત કેમ્પમાં છે. સ્વામી કહે રોજ મેન્યુ બદલવું એટલે લોકોનો ઉત્સાહ વધે કે અમને કોઈક પ્રેમથી જમાડે છે. To bring back the spirit of humanity, the feeling of love and celebration એ સ્વામીશ્રીનો સિદ્ધાંત હતો. પછી સ્વામીનો ફોન આવે. મારે સૌ શ્રોતાઓને કહેવું છે, 2001 26 જાન્યુઆરી પછી એક વર્ષ સુધી એક રાત એવી નથી ગઈ કે પ્રમુખ સ્વામીનો ભુજ ફોન આવ્યો ન હોય. એવરી નાઇટ, રોજ 10:30 વાગે બાપા આરામમાં જાય એટલે ફોન કરતા. જ્યારે અમે સ્વામીને કહ્યું કે હવે અમે ગામડે ગામડે સંતો જઈએ છીએ, 18 ટ્રકોમાં આર્મી જોડે બધી જ જગ્યાએ ફરીને વિચરણ કરીને રાતના 11:30 આવે છે એટલે સ્વામી કદાચ ફોન નહીં લઈ શકાય, એ દિવસથી સ્વામીએ પોતાનો સુવાનો સમય એડજસ્ટ કર્યો અને રાતના 11:30 થી 12:30 પ્રમુખ સ્વામી ફોન કરતા હતા. ધીસ ઇઝ લીડરશીપ. અને ફોનમાં શું? સ્વામી કે મને ખબર પડી કે આપણે અન્ન ક્ષેત્ર ખોલ્યું છે, બધા આવતા નથી, કે ઘણા ખાનદાન માણસો છે, લાઈનમાં ઊભા રહેવા માંગતા નથી. સ્વામી કે એમની ઘરે ઘરે ટિફિન પહોંચાડો. તમે ફોન ટિફિન પહોંચાડશો અને એમને કહેશે કે અમારે ઘણા છે ને પોતાનું દુઃખ કહી ન શકે, રડી ન શકે. સ્વામી કે એમને કહેજો કે આ પ્રસાદ છે, પ્રસાદ માનીને પણ તમે અન્ન જમો. હાઉ ફાર કેન અ પર્સન ગો ટુ ગીવ હિઝ લવ? આ કઈ મોટી સેવા કે આંકડા નથી કે 4,500 ઘર 18 લાખ માણસને જમાડવા કે કેટલાને બચાવવા. આંકડા કરતા પણ સત્પુરુષનો જે જીવંત પ્રેમ છે એ કંઈક જુદો છે. અને જીવંત પ્રેમ એટલે શું? કે એકવાર રાતના 12:30 વાગે પ્રમુખ સ્વામીનો ફોન આવ્યો. અને એક દિવસ એવો હતો કે અમે સામે ફોન નહોતો કર્યો. રાતના 12:30 વાગે સ્વામી કે કેમ ફોન ના આવ્યો? અમે કીધું બાપા કશું બીજું કાર્ય છે જ નહીં, કે એ જ કીટ આપી, એ જ લોકો, એ જ જમ્યા, બીજું કશું જ નવું નથી. સ્વામી કે કોઈ રિપોર્ટ ના હોય ને એ પણ કહેવું, 0 રિપોર્ટ ઇઝ સ્ટીલ અ રિપોર્ટ. આ પ્રમુખ સ્વામીનું તંત્ર છે.